ગઢબોડિયા સામૂહિક કેન્દ્રની અચાનક ધારાસભ્યએ મુલાકાત લેતા દર્દીઓની વ્યવસ્થા સાંભળી અધિકારીઓનો ઉધળો લીધો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢબોડિયા સામૂહિક કેન્દ્રમાં ચાલતી લાલિયાવાડીની અનેક ફરિયાદો સંખેડા ધારાસભ્યને મળી હતી, ત્યારે આજ રોજ પલાશની ગામે ખાતમુહૂર્તમાં આવેલ સંખેડા ધારાસભ્ય અભયસિંહે અચાનક ગઢબોડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા ધારાસભ્ય ચોંકી ઉઠ્યા હતા. સગર્ભા બહેનોની પ્રસૂતિ બાદ 48 કલાક થયા, પરંતુ ગઢબોડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફથી જમવાનું અને નવજાત શિશુને કપડાંની કીટ આપવામાં આવી ન હતી, ત્યારે સગર્ભા બહેનો 48 કલાક ભૂખી રહી હતી. પ્રસૂતાને જે પલંગ ઉપર સુવડાવવામાં આવી હતી તેની ઉપર બેડશીટ પણ ન હતી. દર્દીના ઘરની ઘોરડી પાથરેલી હતી ત્યારે દર્દીએ જણાવ્યું હતું કે ડોક્ટર હાજર રહેતા નથી. ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવતા ડોક્ટર દ્વારા જણાવાયું હતું કે ક્વાર્ટર્સમાં જર્જરિત છે, તેનું નિરીક્ષણ જાતે ધારાસભ્યએ કર્યું હતું. મેડિકલ વેસ્ટ પણ ખુલ્લામાં નજરે પડતા ધારાસભ્યએ ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટનો ઉધડો લીધો હતો અને તાત્કાલિક સુવિધા પ્રદાન કરવાનું સૂચન કર્યું હતું. સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરી વિકાસનો પ્રચાર કરે છે, ત્યારે આરોગ્ય મંત્રીએ ગઢબોડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવી જોઈએ તેવું દર્દીએ જણાવી રહ્યા છે. લરકા પઠાણ, જેડેશ ટીવી, નસવાડી. સીમા મુલાકાત લીધી, શું જોયું? મને કેટલા વખત અમારા કાર્યકર્તા અને કેટલાક લોકોએ મને ફોન પર વાત કરી હતી કે આ દવાખાનાની અંદર બરાબર સુવિધા વ્યવસ્થા નથી, દર્દીઓને રહેવાની વ્યવસ્થા નથી. એટલે એ મુલાકાત આજે મેં કરી, દવાખાનાની મુલાકાત લીધી, એના પાછલા રૂમની મુલાકાત લીધી, ડૉક્ટરને રહેવાની પણ સૂચના આપી છે અને અહીંયા જે લોકોની ફરિયાદ છે એ અઠવાડિયામાં લાવવાની વાત કરી છે. એનો હુકમ ઓર્ડર અપાઈ ગયો છે. એટલે ડૉક્ટર વસાવાને કરતાં વસાવાએ મને જાણ કરી છે કે 4-5 દિવસની અંદર આ પલંગ ગોદરા પેલી આપણે ચાદરો એ બધું વ્યવસ્થા થઈ જશે અને ડૉક્ટર અને ખાવાની જે વ્યવસ્થા છે એ પણ મેં સૂચના આપી છે. અને હું જિલ્લા આરોગ્ય અધિકારી આપણા ચોબીસાને પણ હું વાત કરવાનો છું હમણાં જ. અને આ દવાખાનું વ્યવસ્થિત ચાલે, રાતે પણ ડૉક્ટર રહે એવી સરકાર એવી એમને સૂચના આપી છે. અને ખુદ દવાખાનો જે પ્રશ્ન છે પીઆઈયુ મારફતે હજુ બાંધકામ જે શરૂ થવાનું છે એ લેવલે મેં ગયા મંગળવારે જ આપણે માન્ય આરોગ્યમંત્રીને મુલાકાત કરી છે. આ દવાખાનાનું ખાતમુહૂર્ત વહેલું થાય એની સાથે બીજા નવા પણ દવાખાના મંજૂર થયા છે. ટૂંક સમયમાં આપણે આ કામ એના ખાતમુહૂર્ત કરવાના છે. સરવારે મતલબ એટલી જ છે, પ્રજાને સુવિધા સાચી મળે એ હેતુથી મેં આજે મુલાકાત લીધી છે. સાહેબ, જે ગંદકી જોઈ તમે અને કડક સૂચના આપી છે, સગર્ભા બહેનો દુઃખ સાંભળ્યું જે જમવાનું નથી આપ્યું, તેના માટે ડોક્ટરને સૂચના કીધું? ડોક્ટરને સૂચના આપી કે ભાઈ આલુ 2 દિવસની અંદર આજથી જમવાનું આપવાનું, દૂધ આપવાનું, બિસ્કિટ આપવાના, એ બધી વ્યવસ્થા આજથી જ અવડેથી અમલ કરવાની સૂચના આપી છે. સાહેબ, બેડશીટ પણ બદલવાની છે, એ તો અઠવાડિયામાં લાવવાની વાત કરી.